હે બનિયા પાંચે વરસ ના બાળ મારે જા અજમાન ઘેર અવતાર હરે પ્રધાનજી બોલો માતા હાલનાલ રાજમાં ખબર આપો બંને ગોરોનો જન્મ થઈ ગયો આજ પરદાન બોલાવે રાજન આવો જોરે પરદાન બોલાવે આજે પરધાન બોલાવે રાજન આવિયા રે બોલાવે રાજન આવિયા રે આયા અમે રહીલા મે પરધાન બોલાવે રાજન આવિયા રે મને અત્યારે બોલાવવાનું કારણ હરે સચી અત્યારે મને બોલાવવાનું કારણ હરે સ્વામીનાથ બંને ગોરોનો જન્મ થઈ ચૂક્યો છે અરે હા આ તો બહુ સારી વાત છે હાલ હાલ પ્રધાનજી ઘરને બોલાવો આ
આજ પરધાન બોલાવે રાજ ભોર આવો જોરે પરધાન બોલાવે રાજ ભોર આવો જોરે આવો તો મેરા દરબાર રાજ માં પડ્યા તમારા કામ પરધાન બોલાવે રાજ ભોર આવો જોરે આવો તો મેરા યાદે પરધાન બોલાવે ગોરદેવ આવી રાજમાં બંને કોર નો જન્મ થઈ ચુક્યો છે કરવાના છે ભલે મહારાજા આજ પેલા રે જુગ ના રે ગોર દેવો પાના રે પેરવે આજ પેલા રે જુગ ના રે પંડિત પાના રે પેરવે આજ પેલા રે જુગ ના રે ગોર દેવો પાના રે પેરવે એ પેલા રે જુગ ના રે પંડિત પાના રે પેરવે એ ભાવ ઉપર આવે પૂરણ નામ ભાવ ઉપર આવે પૂરણ નામ આજ પેલા રે જુગ ના રે ગોર દેવો પાના રે પેરવે અરે મહારાજા ભાવ ઉપર નામ આવે છે તો ભેરવો રાખો હરે ગોરદેવ ફેરવા નામ અમારા રાજકુળમાં નો હોય માટે બીજા પાના ફેરવો ભલે મહારાજા આજ બીજા રે જુગ ના રે ગોર દેવ પાના રે ફેરવે બીજા રે જુગ ના રે પંડિત પાના રે આજ બીજા રે જુગ ના રે પંડિત પાના રે ફેરવે એ બીજા રે જુગ ના રે પંડિત પાના રે ફેરવે રાખ્યા વિરમ દેવ રાખ્યા વિરમ દેવ હાલ હાલ નાના પુત્ર નું નામ પણ રાખી દો ભલે મહારાજ હજ તે જા રે યુગ ના રે ગોર દેવ પાના રે ભેરે બીજા રે યુગ ના રે પંડિત પાના રે ભેરે હજ તે જા રે યુગ ના રે પંડિત પાના રે ભેરે એ બીજા રે યુગ ના રે ગોર દેવ પાના રે ભેરે એ ના ઉપર આવે પૂરણ નામ ના ઉપર
મહારાજા રવ ઉપર નામ આવે છે તો રામદેવ રાખો રાજા રાજા રામદેવજી ના હોજે રાજા રાજા રામદેવજી ના એવા પારણી એ આવીને ફિરજી બો પ્રભુજી તમારા એહો જી તમને હવે રામજી મહારાજ પાંચ દસ દિવસ પારણી જલાવવામાં આવે છે તો કોઈને પણ ઝૂલો બાબા રામદેવ સોના પારણી મને માતા પિતા દેવા
આજ પરધન બોલાવે રાજન આવો જો રે પરધન બોલાવે રાજન આવો જો રે હાજે પરધન બોલાવે રાજન આવી યારે હું પરધન બોલાવે રાજન આવી યારે રાજમાસુર અમાર કામ રાજમાસુર અમાર કામ આ પરધન બોલાવે રાજન આવી યારે બોલો પ્રધાનજી અરે મહારાજા બાળકોએ ઘોડાની હટ લીધી છે અને દૂધ પીતા નથી હાલ કોઈ જો ઘોડાની હટ લીધી હોય અને દૂધડા નો પીતા હોય તો હાલ ને હાલ દરજીને બોલાવો આજ પરધન બોલાવે દરજી આવો જોરે પરધન બોલાવે દરજી આવો જોરે આવો તમે રાતે દરબાર પરધન બોલાવે દરજી આવો જોરે આવો જો રાજની દરબાર પરધન આજે પરધન બોલાવે દરજી આવ્યો રે પરધન બોલાવે દરજી આવ્યો રે આજે પરધન બોલાવે દરજી આવ્યો રે આજે પરધન બોલાવે દરજી આવ્યો રે માયા રાજ ને દરબાર રાજમાં ભયા મારા કામ પરધન બોલાવે દરજી આવ્યો રે પરધન બોલાવે દરજી આવ્યો આજે હર ખે હું મંગે દરજી આવ્યો રે આજે હર ખે હું મંગે દરજી આવ્યો રાજમાં પડ્યા રાજમાં પડ્યા મારા કામ હર ખે હું મંગે દરજી આવ્યો રે રાજમાં મારા પડ્યા આજ પરધન બોલાવે દરજી અરે પ્રધાનજી હાલ મને બોલાવવાનું કારણ અરે દરજી હું નથી બોલાવતો પણ મહારાજા બોલાવે છે અરે મહારાજાને પ્રણામ અરે મહારાજા મને બોલાવવાનું કારણ અરે રજી હાલો રામદેવ અને વિરમદેવે ઘોડલાની હઠ લીધી છે માટે તારે તાત્કાલિક એમના માટે ઘોડલો સીવવાનો છે આલે કાવ પણ મહારાજા થોડી વાર લાગશે અરે દૂધડાની હઠ લીધી છે માટે તું હાલ ને હાલ સીવી આવ ભલે જેવી તમારી આજ્ઞા આહા રાજમાંથી કાપડ તો બહુ સરસ આવ્યું છે પણ આ કાપડ મેં પહેલી વાર જોયું તો મારી દર્દણે ક્યાંથી જોયું હોય અને બીજી વાત રહી કે જેમ બને એમ જલ્દી ઘોડો તૈયાર કરવાનો છે તો જો દર્દણ સાથમાં હશે ને તો રામદેવજી મહારાજનો ઘોડલો હું જરૂર જલ્દી તૈયાર કરી આપીશ માટે લાવ મારી વાલી દર્દણને બોલાવો
આજે દરજી બોલાવે દરજણ આવાજે રે આજે દરજી બોલાવે દરજણ આવાજે રે એ આવજે આપડી દુકાન આવજે આપડી દુકાન દરજી બોલાવે દરજણ આવાજે રે અલે દરજણ આ હજુ કેમ નો આવી એ આજે રસિકલાલ બોલાવે રમીલા આવાજે રે રાજમાં દુકાનમાં પડ્યા તારા કામ દુકાનમાં પડ્યા તારા કામ આજે રસિકલાલ બોલાવે રમીલા આવજે રે આવને દોડા રે દોડ્યા તું દોડા રે દોડ રસિકલાલ એ બોલાવે રમીલા આવજે રે અડધી સેકન્ડ નહીં થઈ કે દોડા દોડા આવજે આ તો થાય કે રે હું કાં વળે શું તે કૂજ મળી એ કે થાય કે રે ના પાડી દે કે હવે મન નો કહેતા તે કાં હું પાછી ના આવે શું કામ પણ એ મારા દર્દી ના બોલાયા દર્દણિયા આવ્યા રે દરજી બોલાવે દરજણ આવ્યા રે આયા અમે આપણી દુકાન દુકાન પડ્યા તો ને માર કામ દરજી બોલાવે દરજણ આવ્યા રે આવ્યા આપણી બંધ બાણે મારો વાંધો નઈ કાલ હાંસી મારી કીધું નો કેનો કોઈ ભાયડો જ નતો તો તારે એટલે કઉ છું કે બધા બેઠા એટલે ધ્યાન રાખ મર્યાદા રે તમે રોજ મર્યાદા શું વાંધો હે લે હાચું ને કાકા જો બોલે કઈ પૂના કાકા જો તો ધોળા વાળા આવી ગયા કોઈ બોલ્યા ઈ એમને જોઈ ગયા એટલે મેં તને કીધું તમને એમ કે આ બધા આપચામાં ફૂકું મારે એ બધી વાત નીકળી દે શું હે તે અને આપણો ઓલો ઓલો રખડું ચાઈ ગયો હવે રખડું નું કઈ છો તમે તે ગામ વાઈ વાઈ સોટી પડ્યા હો રખડું એટલે કમાવા ગયો હે ઓલે ધોરિયામાં કાટી તાણે ને પાણી હાલે ને હાલે રેલા ભરે એવું હા અને મારો બબુ લાલ એવું હા આ ગામે સોટ પડ્યો અત્યારે કઈ જાય પૂછ્યું તાઈ ગયો પઠાણ ઓલો કોનો માળી પૂછે તાઈ ગયો પઠાણ હા કાવલો લખોય પૂછે પણ એ આયો હોય ને તો મારે શું કે ઠીક રે કારણ કે રાજમાંથી કાપડ આવ્યું છે મે કાપડ આવ્યું હોય તો પણ એ બાબુડિયાનું શું કામ છે હું તો શું આવડે મોટી પણ બધા સાથમાં જ મને મજા આવે
પણ કાપડ મને પેલા દેખાડો છો વાંધો ના એમ નો બતાવાય એ આવે પછી વાત કાકુ ના કાકા તમને એમ કે બસ મારે બોલાય નહીં ને તમારે કાપડ દેખાડવાનું હોય પછી બતાવું તો હું જાઉં પાછી પછી બતાવું તને અહીંયા ચા તારે જાઉં મને તો બીક લાગે સુડેલ હે મારો ધરતી ગુલાબ નો ગોટો હા ગોટો બાબુડિયાને બોલાય મોડું થાય એવા મમ્મી ના બોલાયા બાબુલાલ આવો જે રે મમ્મી ના બોલાયા પડે દુકાન દુકાન પડ્યા જોન તર કામ મને ના બોલાયા બાબુલાલ આવો જે રે આવજો આ પડે અત્યારે ટ્રાફિક માં એવું છે કે કાયદો અવળો થયો છે એટલે હેલ્મેટ વગર નીકળવા દેતા નથી પણ કાયદો ભલે અવળો થયો પણ તું શું અવળો થયો કા શું કા શું થયું હેલ્મેટ પહેર્યું તો સારું પાછો દંડ ભરવો પડશે રો લેતો આવું આ બમ્પ આવ્યો ને એમાં પડી જયેલી એટલે હાલ શું કર લો મમ્મી આ તમારી વહુ નેપાળી નેપાળી લે ભાઈ લે આ તારે પહેરવાનું એને પહેરાયો ને એને પહેરવાનું તે પહેર્યું આમાં એવું હોય તો નેપાળમાં આવું જ પહેરે એટલી બધી ઉતાવળ હતી તમે કીધું નતો તારી રીતે તું ગોતી લીધી પણ ગોતવાની વાત નથી પણ આ કઈ ઘરકું વ્યવસ્થિત પહેરાય ને આમાં અહીંયા નેપાળમાં એવું જ હોય હું વળી આમ જો કાબર કેતરો થઈ ગયો હું એ પડકા જેવું ને અસગર જેવું હર મન લાગે એ નહીં રે હરખો ને હેલ હા હેલમેટ હરખું રાખ ને તન ચાર લડે ના હે પછી અડધી ખાટી ગંધાય એટલે પણ વાળ તો વરસાદ ઘણો થયો હવે તો એનો નાઈ દે સાબુ વાળું પાણી હોય ને તો જ નાય ન નો નાય શું બોલાયા આ તારા પપ્પા કામ હે કે પા આને દાડીએ પછી આમ આવડતું ને દાડીએ તમ જવું ન ખબર પડે
યાય રાખી લે કોઈ પણ તારે જવું પડે તારે એલા એકદમ મેકલી તક્કા પા વીણો ને બને જીંડવા ખાય લે આવું કરે બોલો ભીમને નેપાળ વાળાને થોડી ખબર હોય આવું થાય જાહેર વાટમાં જાય તો હા ઓલા ફોલીને ફોલીને ખાય દોડવા હા પછી ઓલે મકાઈ વાટવા નીકળ્યા હા તે ઈ દોડવા જ ન જોડ્યા બોલો દોડવા જ ન જોડ્યા ઈ એ કે ચા આવે જઈડો ને દોડવો જ ન જોડ્યો તારે દેખાડે નહીં હા પગાર બે ને ઊંચા છે પગાર લગભગ 1.5 કરોડ જેવો છે તો અહીંયા આવે અમને દે મોકલાય થોડુંક આ તારો લગ્ન કર્યા ખર્ચો નહી થયો કેટલો થયો લો બોલો લો કોઈ નહીં કેટલો થયો તમે આમ થોડું ઘરાણું ભરાણું કરાવી દીધું મને કઈક આઈપ તો કરાયું ને એમને થોડું કરાવ્યું આ એક કરાયું માર હારાય શું વાત છે નેપાળી નેપાળી પ્યારું શું છે ઓધું નો હાથમાં શું છે જા ઈ નઈ આ હીરા વાળું છે આ લટકી કયું હા હા અહીંયા નેપાળ માં આવું મળે સફાઈ કામ માટે એટલે અહીંયા સફાઈ કામ કરતો તો હા પગાર બહુ ઊંચો તમે આવતારો ને દે અહીંયા અમારે ના હોવ કા અમે આય બરોબર આ તે માંદા માંદા પડ્યા કોણ હાસવે એ મે કઈ લઈશું અમાર શું તમે કરશો આ તારું કરજે તું અહીં હાન ના બાજો છો બે દાતા તમે હું તમે શું કરતા હતા કોણ તમે બે કહો તો શું ટ્રાફિક માં હલવા ના હતા ના પાછી હાલમાં ઠેક લાગ આમ ખબર ન પડતી બાપા ઉભા હે આ મોઢું ફેરવા એનું આમ આમ લાગ લાસ કાટ લાસ રોટલા કરે જે હોય પામશે એ તો અમારે ના ખાવા ખાવા તારે હે ને આવડે હે ને આવતા હતા હા બોલતો તું થોડું થોડું કઈ હા વાતતા નતો યાર અમારે તેવું હાલતું હોય એવું નાન નાન હાલતું હોય હાલતું હોય તો આમ એ તો તને થોડો થોડો ખબર પડતી ને બીજી કઈ કહેતા નથી ને પપ્પા કઈ કહેતા નથી ને આમ બધું તમને કોને તમને તમને કોને હું કહી હા ને ખોઈ દઈને પાટું તું તાર મારતો હોય તો હે મારતો હોય તો હા પપ્પા હારું બેટા હાવ આર યુ કેમ છો હારું શાંતિ ને શાંતિ હો તાજા દિવસે મળ્યા રામ રામ કરવા પડે પગ્યા લાગવું પડે એવું પાછું અમાર નો ઇન પા એવું આવે ખાલી આમ મીટિંગ કરે આમ આવે રહ્યું એવું છે શું કામ હતું મારું તાર મમ્મી ને પૂછ હે મમ્મી શું કામ હતું એટલે તારા પપ્પા રાત માં કાપડ લાવે ને તાર ના દેખાડતા નથી રાત માં જ કાપડ હેલો પપ્પા શું ક્યાં ગયા હતા એટલે એને કાપડ જોવું હતું મેં કીધું બાબલો આવો પછી વાત પાપડ જોવું હતું હા એને કાપડ જોવું પાપડ નહીં કાપડ હા ગાભો એમ કોને ગાભો નથી એલા તો રાજનું કાપડ કેવું હોય એટલે આપણી દુકાને નવા કાપડા નો આવે તો શું આવે નવા નવા હતા આ કે તું લલચાઈ જા આપણે ભાઈ જ નથી લાવ આમ દેખાડો તમને ખબર પડે આમ શેટો ઉભો રહે શેટો છું આટલો અલે ખાવા નહીં મળો તો એને દેખાડ્યો તો એટલે આ ઓ મમ્મી સે હાઈ ક્લાસ પેટ થઈ જાય એવું છે આ ઓરો આય તો
ભલામણા આની તો ચણિયા ચોળી હારી થાય આ તો બે અડધું અડધું બનાવી પેલા ચણિયા ચોળી બને નહી પછી તાર કોઠો આ એક પીળું એક લાલ કાળું ત્રણ કલર પહેરું છું તારા જીવન પાણી જોડી જાન દે જી નવી છે ને જી વાપે બાર પીણા ઈ હવે હડી જાય છે તાય છે ઘડીક માં હડી જાય લે ચારે ટાઈમ પાપા સી લીધી ઘણો ટાઈમ થયો તો પછી હડી નો જાય પછી હાર હાલ સી દેજો શું પેટ પેટ આ બાહી લાવો કાપડ માપ લઈ લો ને પણ કાપડ ભલે જો માપ લઈ લો ને પણ તમે શું સીવવાનું તારે ચણિયા ચોળ ચણિયા ચોળી નું બને આનો તો ઘોડો બનાવવાનો છે રામ એમાં પાછા ઓલા સતારા ન ખાવજો ચણિયા ચોળી ઘોડો આપણે બાપડો બને નાખ તું ઘોડો બને નાખ ઘોડો ઈ તો થઈ જાય ગાભા બાપા એલા ગાભાનો નો બનાવાય અહીંયા ચા મહારાજાને ખબર પડે છે હવે હારે કબજો શિવો નો શિવો મારી મરજી મારું નામ રસિક લાલ દરજી હરે કબજો શિવો ના જીવો મારી મરજી હે મારું નામ રસિક લાલ દરજી હરે રોટલા કરવા ન કરવા મારી મરજી રે માય મરજી મારું નામ રમીલ બેન દરજણ હરે રોટલા કરવા ન કરવા મારી મરજી મરજી અરે તારે રોટલા ઘડવાની નથી મરજી એ મરજી માર બીજી લાવવાની થઈ મરજી અરે તારે રોટલા ઘડવાની નથી મરજી એ મારી બીજી લાવવાની ઘણી મરજી તારે બીજી લાવવાની હોય મરજી હોય મરજી માર બીજે જવાની હવે મરજી કા હાંભળ્યું પપ્પા આ તો અવળું પડે અવળું જ પડે એટલે કેવી સીલી દો હા તે સીલી નાખશું હાલો ને માપ લઈ લો લઈ લો માપ લઈ લો અહીં ઉભો તું તારે ક્યાં જઈ પોતે એ ડોક મારે આમ બહાર ઉપર દુકાન બહાર જા એટલે મારે બહાર ઉભું રહેવાનું હા કા માપ લઉં છું એટલે ભલે લો એમાં શું થઈ ગયું તન નો ખબર પડે તમાર દીપડો નહીં દીપડો હા એટલે તો આમ જો ઉલકો માણે ઉભો રજા કોઈ તારો હોટ લઈ લેવું આ ઉભો રહો તો બબડિયા માન મહિના ભોલા મને તું ઇચ્છ તા ભો ભો હા યાર તે મને દે હો મારે માફ લેવો હા જા નહીં આ બાણ ઉભો રહો પછી કે જો તમે એલા જા ને ભલ્યા પછી જો પછી નહીં સીલ દે તો હું બેઠો હું ને તમે 10 રૂપિયા આપો બસ દહીં ને રિયા ના વાળ કપાવા હે એમ તો આઈસે તાર પપ્પા પાયા ગણાય હે પપ્પા હમણે આપું અહીંયા ઉભો રહે આપજો હા અહીંયા ઉભો રહેવાનું હા આગો ઉભો રહે આમ ફરીને ઉભો રહે આમ ફરીને ઉભો રહે ને અહીં ઉભો રહે કેન પા કે આમ ફરીને ઉભો રહે એટલે મને શરમ લાગે આમ ઉભો રહે ફેક એમાં શરમ લાગે આમ આમ એટલે આ ભૂત જેવું આમ રે આમ ઓલી એલા પપ્પા શું કરો છો એલા માપ લઉં છું મને એમ કે પગ્યા લાગો એલા પગ્યા નથી લાગતો તો માપ લેતો તો એમ માપ લેવાય અરે આ લાવો શીખડાવો આવા નવા બુદ્ધિના આમ હોય ખબર પડે છે આમ ઉભું રહેવાય આપણે એટલે હા જો તો નહીં જ માપ એમાં સરળતા હો તો હા એ કોક ને એમ થાય પગ્યા લાગતા હોય એવું લાગે એ તારી વાત સાચી હા એ લો મારું માપ તો લો તારે શું બનાવવાનું છે સડી રાખ બગડિયા સડી બનાવી દે એટલો તો સાબુ હા હાલશે હા બસ એટલે જ તે થઈ રહી છે ને હા લો તો લઈ લો જાવ દેજો હેઠું
જાવ તો જાવ તો હજી જાવ તો તું તારા જીવ 19-20 હજી જાવ તો હા જાવ તો તું હઈ ગયો હા હજી જાવ તો જાવ તો હઈ ગયો બાત જાવ તો હજી ભલા ઢોળાય તું તાર બોર તું આવે તો જાવ તો 39 નું થાય 39 નું થયું હા બા તારે એટલું ઘણું કમર કેટલીક છે કમર 43-42 ઈ છે 43-42 હા 43 કોઈ ડખલું પડે મન નો કેતો ના ના પટો પેલ લેવાય આજે હીર ચીર ના કપડ દર્દી વે તારે રે આજે કપ જોશિયો એ ઘોરી વાર રે કપ જોશિયો એ પાવર રામ તણો ઘોડી લો એક રે વાર નો દર્દ નો કપ જોશિયો આજે હીર ચીર ના કપડ દરજી વે તયા રે એ હીરા ચીર ના કપડ દરજી વે તયા રે હવે હોટેલ હોટેલ નો બંધ થઈ જશે બંધ થઈ જશે કાય બંધ થઈ તો હવે રામદેવજી નો ઘોડો લેવા આવ્યો પ્રધાનજી તો મને કેજો વરો ભાઈ નકર આપી દીજો આ તે વાંધો ને બેવ તે હું આરામ કરો દરજી ઓ દરજી ક્યાં હા દરજી બાબુડિયા કોણ હે રોને કઈ પૂછવા તો દો આગળ તમે બખાડો ન કરો જાગી જાય પપ્પા ખબર પડે છે શું કહો છો દરજી છે ને ઘોડો લેવાનો ઘોડો લેવાનો છે છૂટા લાયા છો બધું આપી દીધું છે અગો આપી દો અગો આપી દો છો લાવો તારે અગો આપી દીધું બધું કાપડ ને છે ને ઘરે હમણાં જ બહાર ગયા જો તો ઘરા ઘર માં જ છે એટલે અમારું ઘર અમને ન ખબર હોય બાબુડિયા કોઈને રે વાતો કરો લાભ કરે મામી કોને કઈ કોણ છે એ કે અહીંયા ની ઘર માં રહ્યો એમ નામ કરે પણ છે કોણ છે કોક એટલે કોણ છો તમે હાથે રાજ માંથી આવ્યો પ્રધાન જી રાજ માંથી પ્રધાન છે પ્રધાન પ્રધાન આ પ્રધાન તો શું લે આવ્યો શું લેવા આવ્યો છે ઘોડો લેવા ટમાટા કેમ કે કીધું શાક બકલ આય હોય આય એટલે નો મળે શાક ભાઈજી અરે ઘોડો 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 એટલે ચાનો ઘોડો પૂછતો સાનો પ્લાસ્ટિક નો કે લોખંડ નો બોલો વાસણ મૂકવાનો વાસણ મૂકવાનો રામદેવ પીર નો ઘોડો લેવા આવ્યો છું રામદેવ પીર નો ઘોડો લેવા પૂછી તું ન્યા દુભા રહી એમ કે છે કે રામા પીર નો ઘોડો આઈ મેક્યો તો સિલવા એટલે આપણે બનાવી નાખ્યો તો મને ખબર ન તારા પપ્પા ને પૂછતું ખબર પડે હવે બોલો બોલો પડદાન ઘોડો લેવાનો રામદેવ બીનો પણ ઘેરે નથી ઘેરે જ છે તો જોઈ જો હોય તો એ ઘરમાં તો બેઠા છે એ મારા નણંદના ભાઈ છે ભરે જે હોય બોલાવો ને નણંદના ભાઈ હોય તો કે પાછે હોય બોલાવો ને કાય કોણ છું ગામમાં ઠેકાઈ થયા છે હું ભાળ હોય તો ભાઈ બધા જે હોય ભેગા થાય છે તું ભાળ તો જગાડ લે ઓય દરજી એટલે હા પ્રધાનજી રામદેવ પીર નો ઘોડો તૈયાર થઈ ગયો તો લાવો અરે હા
बोलो रामदेव जी महाराज ने। अरे प्रधान जी आने कान ने पूछड़ी छोड़ी बाकी से कौन सीधी करी आप लो पापा तर हूं निकलू अबे हां अबे निकल चार ने फ्लैट में जाऊं छु हां एक थी रोकानो हो तो ना भाई ना एक मिनट रोका येऊ नथी का तमे सडो शिवडावलो तरत ने फेस करी दी आने लाई दीदी ने એટલે तरत नेपाल में फेस करो ने यहां निकले सडो એટલે એમાં નો આવે આવે અમારું સિસ્ટમ છે आज पर धन बोलावे रामदेव आवो जोरे आज पर धन बोलावे रामदेव आवो जोरे आओ तो मेरा दे दरबार राजमा पड़ा तुम्हारा काम पर धन बोलावे कुवरो आवो जोरे अनि बेसे रामा पे
આજ વીરમ દેવ બોલાવે પરધાન હજે ભર ધન બોલાવે રાજન આવ્યા રે બોલાવે રાજન આવ્યા રે રાજમાં સૂર્ય પડ્યા કામ વરદાન એ બોલાવે રાજન આવ્યા રે દર્જી ની કપડે હોય મારે હાલ હાલ દર્જી ને બોલાવો આજ પર દાન બોલાવે દર્જી જે પર ધન બોલાવે દરજી આવ્યો રે કારણ કે મેં ઘોડો બહુ સારો બનાવ્યો છે એટલે મને આશા છે કે મને ઇનામ આપશો હા દરજી હા એટલે આકાશના માર્ગે ઉઠી ગયા છે
કસે કહી દે કે તે ઘોડીલામાં સે કપટ કરી હતી. અરે મહારાજા આ તમે શું બોલો છો, કારણ કે ઘોડામાં મેં કઈ કપટ કરી નથી અને મેં જેમ બન્યો એમ ઘોડો સારો બનાવ્યો છે. અરે દરજી હજી કહી દઉં છું સત્ય કહી દે, હજી વાર નથી થઈ. અરે મહારાજા હું તંદન સત્ય બોલું છું. અરે આહા આમ નહીં માને. હલો વરદાનજી હા દરજી ને સંકટ ઝાલમાં ભરો, જ્યાં સુધી સત્ય ના કહે ત્યાં સુધી હેટલા માર મારતા રહો. જી મહારાજા. હાલ હાલ આજ પર ધન બોલાવે સિપાઈ આવો જોરે, આજ પર ધન બોલાવે સિપાઈ આવો જોરે. આજે પર ધન બોલાવે સિપાઈ આવી યારે, આજે પર ધન બોલાવે સિપાઈ આવી યારે, તુરે આજ પર ધન બોલાવે સિપાઈ આવી યારે. અરે પ્રધાનજી હાલ હાલ બોલાવાનું કારણ? અરે સિપાઈઓ આ દરજીએ ઘોડામાં કપટ કરી છે અને જ્યાં સુધી સત્ય ન બોલે ત્યાં સુધી ને હેન્ડલ માર મારતા રહો. ઓ દરજી બોલો. જાણીતા લાગે? ના ના જોયા ના તમને? છે હું તો રાતમાં એક વખત આવ્યો તો તમને ક્યાંય જોયા નહીં. એમ શું કપટ કર્યું ઘોડા? એટલે કઈ નથી કર્યું, આ તો બધું ખોટું છે. સાચું બોલે? હા હાલો 25 રૂપિયા આપજો. ભાગી જવું કલાલ જલમા. બાપુ જે હતું સત્ય તો બોલ્યો છું પણ કોઈ માનતું નથી અહીંયા. આને કે માર ખાવાનું થયું હવે. આઈ પા લઈ લેજો એક બે હરોપટા ઠોય કે ના ખબર પડે હાસુ બોલો મને તરત ફટો ફાઈટ. આજ દરજી એ પુરાણો સંકટ જેલું મારે. Oh yeah.
Yeah.
બધા નીચે બેસી જાઓ. હજી આખ્યાન ઘણું આપણે બાકી છે, એટલે ભાઈઓ તથા બહેનો મારી નમ્ર વિનંતી કે બધા નીચે બેસી જાઓ. હજી આપણે જોધાણાના બાદશાહનું પાત્ર કાઢવાનું છે, એટલે શાંતિથી બધા બેસી જાઓ. આપણે હજી સવાર સુધી આખ્યાન રમવાનું છે.